નમસ્કાર ધોરણ દસ વિષય ગણિત વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે બોર્ડ દ્વારા નવી પેપર સ્ટાઇલ રજૂ કરવામાં આવી છે જેનું નમૂનાનું પ્રશ્નપત્રની સમજૂતી અહીંયા આપવામાં આવશે સૌ પ્રથમ વિભાગ એ આપ સૌ જાણો છો તે મુજબ આ વખતે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો રહેશે એટલે કે એંસી માર્ગનું પેપર છે તો પહેલાં ચોવીસ પ્રશ્નો હેતુલક્ષી રહેશે જે વિભાગ એમાં સમાવેશ થાય છે જેની સૂચના છે નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે જવાબ આપો પ્રશ્ન નંબર એકથી ચોવીસ દરેક પ્રશ્નનો એક ગુણ છે એટલે ચોવીસ ગુણનો વિભાગ એ રહેશે વિભાગ એ એની શરૂઆત કરીએ તો પ્રથમ પ્રશ્ન છે વર્ગમૂળમાં નવ વત્તા પાંચ એ ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં નવ એટલે કે નવનું વર્ગમૂળ ત્રણ થશે તો વર્ગમૂળમાં નવ બરાબર ત્રણ પછી વત્તા પાંચ છે તો ત્રણ વત્તા પાંચ એટલે જવાબ આવશે આઠ અને આઠ છે એ પૂર્ણાંક સંખ્યા છે એ અસમય અપૂર્ણાંક કે મિશ્ર અપૂર્ણાંક છે નહીં માટે જવાબ આવશે એ પ્રશ્ન નંબર બે પીએક્સ બરાબર સાત ઓછા પાંચ એક્સનો ઘન ઓછા ત્રણ એક્સનો વર્ગ વધતા નવ એક્સ બહુપદીનો ઘાત ખાલી જગ્યા છે અહીં આપણને બહુપદીની ઘાત પૂછી છે બહુપદીની ઘાત એટલે જે ચલ હોય એની માથે જે સૌથી મોટી ઘાત હોય એ આપણે લેવાની હોય છે તો અહીં તમે જુઓ તો પાંચ એક્સની માથે ત્રણ ઘાત તો એક્સની માથે ત્રણ ઘાત છે પછી એક્સની માથે બે ઘાત છે અને નવ એક્સની માથે એક ઘાત છે તો સૌથી મોટી ઘાત ત્રણ છે એટલે ચલની મોટા મોટી ઘાત અહીં ત્રણ હોવાથી જવાબ ત્રણ આવશે ત્રીજું સુરેખ બહુપદી px બરાબર સાત એક્સ ઓછા ચારનું શૂન્ય ખાલી જગ્યા છે શૂન્ય એટલે કે આપણે એનું બીજ શોધવાનું છે એટલે કે સાત એક્સ ઓછા ચાર બરાબર શૂન્ય લઈ લઈએ તો સાત એક્સ બરાબર માઇનસ ચાર છે એ આ બાજુ એટલે પ્લસ ચાર થઈ જશે સાત એક્સ બરાબર ચાર હવે એક્સને સૂત્રનો કરતાં બનાવીએ તો જમણી સાઈડ ચાર છે અને ડાબી સાઈડ ચલની બાજુમાં જે છે સાત એ નીચે આવી આવશે છેદમાં એટલે એક્સ બરાબર ચારના છેદમાં પ્રશ્ન નંબર ચાર જો સમીકરણ આઠેક વત્તા પાંચેક્સ પાંચ કે બરાબર અઢારનો એક ઉકેલ એક શૂન્ય હોય તો કે બરાબર ખાલી જગ્યા થાય અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એક ઉકેલ આપી દીધેલો છે તો અહીં જે ઉકેલ છે તે જોઈએ આપણે એક અને શૂન્ય આપેલું છે એનો મતલબ ઉકેલ છે એ એકસવાય સ્વરૂપે હોય છે તો તમે જુઓ તો એક્સ બરાબર આપણે એક મૂકવાનું છે તો જે સમીકરણ છે તેમાં એક્સ બરાબર આપણે એક મૂકી દઈએ તો સમીકરણ છે આઠ એક્સ વધતા પાંચ કે બરાબર અઢાર હવે એક એક્સ બરાબર એક મૂકી દઈએ તો આઠ એક આઠ અને પાંચ વધતા પાંચ કે બરાબર અઢાર હવે પાંચ ને સૂત્રનો કરતાં બનાવીએ પાંચ કે બરાબર અઢાર તો છે જ તે અને આઠ છે એ જમણી સાઈડ આવશે તો માઇનસ થશે અઢારમાંથી આઠ જાય તો દસ પાંચ કે બરાબર દસ તો કે બરાબર દસના છેદમાં પાંચ તો કે બરાબર બે તો કે બરાબર બે જવાબ આવશે પ્રશ્ન નંબર સમીકરણમાં વિવેચક શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે વિવેચક એટલે કે ડી તો ડીનું સૂત્ર આપણી પાઠ્યપુસ્તકમાં આપેલું છે ડી બરાબર બી સ્કવેર માઇનસ ફોર એસ એટલે કે એ જવાબ આવશે પ્રશ્ન નંબર છ સમાંતર શ્રેણીનું એનવું પદ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો આપણું સમાંતર શ્રેણીનું જે પ્રકરણ છે તેમાં એનમું પદ શોધવાનું માટેનું સૂત્ર પણ આપણને આપેલું છે સમાંતર શ્રેણીમાં એનમું પદ શોધવાનું સૂત્ર એ એન બરાબર એ વધતા એન માઇનસ વન ઇન્ટુ ડી એટલે કે આપણો જવાબ બી છે જ્યાં એ એન એટલે એનમું પદ એ એટલે પ્રથમ પદ એન એટલે પદનો ક્રમ અને ડી એટલે સામાન્ય તફાવત પ્રશ્ન નંબર સાત બિંદુ એ ab નું ઉગમ બિંદુ ઝીરો ઝીરોથી અંતર ખાલી જગ્યા છે તો અહીં અંતર સૂત્ર લગાડીએ તો આ રીતે આવશે એ બી એટલે એ માઇનસ ઝીરો સ્ક્વેર પ્લસ બી માઇનસ ઝીરો એક્સ વન માઇનસ એક્સ ટુ પ્લસ વાય વન માઇનસ વાય ટુ આ અંતર સૂત્રનું આપણી પાસે સૂત્ર આપેલું છે ચોપડીમાં તો હવે આ એ સ્ક્વેર થઈ જશે અને વધતા આ બી સ્ક્વેર થઈ જશે એટલે વર્ગમૂળની અંદર એ સ્ક્વેર વધતા બી સ્ક્વેર એટલે જવાબ આપણે આપશે બી આમાં અંતર સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે જ્યાં એ એ છે અને બી ઉગમ દો એટલે કે ઝીરો ઝીરો તો એ અંતર આપણે આ અંતરસૂત્રની મદદથી ગોતી શકીએ છીએ પ્રશ્ન નંબર આઠ સાયન્સ સ્ક્વેર પ્લસ કો બરાબર ખાલી જગ્યા

અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો પાંચ રૂપિયાનો સિક્કો આપેલો છે તો પાંચ રૂપિયાનો સિક્કો એક જાતનો નળાકાર જ છે તમે જુઓ તો આ રીતે નળાકારનો ઉપરનો ભાગ ટોચનો ભાગ પછી આ એની ઊંચાઈ કયો કે જાડાઈ કયો અને નીચેનો ભાગ પાછો આવશે એટલે કે તળિયું તો આ એક નળાકાર બની જશે એટલે પાંચ રૂપિયાનો સિક્કો શું છે તો એક નળાકાર નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર પાય આર સ્ક્વેર એચ અગિયારમો પ્રશ્ન કોઈ માહિતી માટે ઝેડ બરાબર પંદર અને એક્સ બાર બરાબર પંદર તો એમ બરાબર ખાલી જગ્યા જો તમે જાણો છો બહુલક અને મધ્ય સરખા હોય તો મધ્યસ્થ પણ એ જ થાય છે એટલે કે પંદર જ થશે પરંતુ આપણે તેને ગણતરી કરવી હોય તો આપણું સૂત્ર છે ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડની કિંમત મૂકી દીધી પછી મધ્યકની કિંમત મૂકી દીધી એટલે એક્સ બારની કિંમત મૂકી દીધી પંદર બરાબર થ્રી એમ માઇનસ ત્રીસ ત્રણે એમને સૂત્રનો કરતાં બનાવીએ તો પંદર વત્તા ત્રીસ છે એ ડાબી બાજુ આવી જશે તો પિસ્તાલીસ તો ત્રણે બરાબર પિસ્તાલીસ તો એમ બરાબર પંદર એટલે કે જવાબ આવશે પંદર બારમો પ્રશ્ન પીઓફે વત્તા પીઓફે બાર એટલે ઘટના જે શક્ય ઘટનાની સંભાવના અને શક્ય ન હોય એવી ઘટનાની સંભાવના એટલે કે અશક્ય અને અશક્ય એકબીજાની પૂરક ઘટનાઓ છે એટલે એનો અશક્ય ઘટનાઓની સંભાવના તો શૂન્ય થાય છે પરંતુ જે શક્ય હોય એવા પરિણામો બરાબર અને એની સિવાયના પરિણામો એટલે એ બાર તો બંનેનો સરવાળો અહીં શું થશે એક થશે એટલે જવાબ આવશે એક તેરમો પ્રશ્ન એમાં સૂચના એવી છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પ્રશ્ન નંબર તેરથી થી અઢાર દ્વિઘાત બહુપદી પદી ત્રણ એક સ્વર્ગ વત્તા પાંચ એક્સ ઓછા બે ના શૂન્યનો સરવાળો પાંચના છેદમાં ત્રણ છે તો આપણે આને દ્વિઘાત સમીકરણ એ એક સ્વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો સાથે સરખામણી કરીએ તો એ બરાબર ત્રણ છે એ લખેલું છે બી બરાબર પાંચ એ લખેલું છે અને સી બરાબર માઇનસ બે થશે હવે બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બીના છેદમાં એ આપણી પાસે સૂત્ર છે તો માઇનસ બી તો માઇનસ તો નિયમના છે પણ બી બરાબર એ શું છે પાંચ એટલે માઇનસ પાંચ છેદમાં ત્રણ એવો જવાબ આવે છે પરંતુ અહીં તો આપ્યું છે પાંચના છેદમાં ત્રણ માટે આપેલ વિધાન કેવું છે ખોટું છે એટલે કે આપણું જે સૂત્ર છે માઇનસ બીના છેદમાં એ પ્રમાણે જવાબ માઇનસ પાંચના છેદમાં ત્રણ આવે છે જેથી આપેલ જવાબ ખોટો છે ચૌદમું સાત 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 ડોટ 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 એ સમાંતર શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો આ સમાંતર શ્રેણી છે કારણ કે તેનો સામાન્ય તફાવત ડી બરાબર શૂન્ય આવે છે સાતમાંથી સાત જાય તો શૂન્ય સાતમાંથી સાત જાય તો શૂન્ય એવી રીતે હજી સાતમાંથી સાત જશે તો શૂન્ય આવશે માટે આપેલ વિધાન કેવું છે સાચું પંદરમો પ્રશ્ન કોસ પિસ્તાલીસની કિંમત એકના છેદમાં છે આ ત્રિકોણમિતિય ગુણોત્તર છે કોષ પિસ્તાલીસ એની વેલ્યુ તમે જુઓ તો આપણા કોષ્ટકમાં આપેલી છે પાઠ્યપુસ્તકમાં કિંમત છેદમાં વર્ગમૂળ બે થાય છે જે માટે વિધાન સાચું છે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે માટે આ વિધાન સાચું છે સ્પર્શ બિંદુની વ્યાખ્યા છે સત્તરમું અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહે છે આપેલ વિધાન ખોટું છે કે જે સૌથી વધુ વાર પુનરાવર્તન પામે એટલે કે સૌથી વધુ વાર આવે એને બહુલક કહેવાય છે માટે આપેલ વિધાન ખોટું છે અઢારમું હેયાન્સ મેચ જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ અડતાલીસ હોય તો મેચ ન જીતે તેની સંભાવના ઝીરો પોઈન્ટ બાવન થાય હા આ વિધાન ખરું છે કે મેચ જીતે અને ન જીતે બંનેનો સરવાળો એક થવો જોઈએ તો ઝીરો પોઈન્ટ અડતાલીસ અને ઝીરો પોઈન્ટ બાવન બંનેનો સરવાળો આપણે જોઈએ તો આઠ ને બે દસની શૂન વધી પડી એક ચાર ને બાદ નવ નવ ને એક દસની શૂન વધી પડી એક તો એક પોઈન્ટ ઝીરો એટલે કે એક થાય છે માટે આપેલ વિધાન કેવું છે સાચું છે હવે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે ઓગણીસ થી ચોવીસ બેની માથે એમ ઘાત ગુણ્યા પાંચની માથે એન ઘાત એમ અને એન ધન પ્રાકૃતિક સંખ્યાઓ છે તો તેનો અંતિમ અંક ખાલી જગ્યા છે અહીં તમને આપેલું છે બેની માથે એમ ઘાત અને પાંચની માથે એન ઘાત આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે હવે અહીંયા શરત એ છે કે એમ અને એન છે એ ધનપૂર્ણાંક લેવાના છે તો ધનપૂર્ણાંક એટલે એકથી શરૂ કરી અને તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો આપણે એકથી શરૂ કરીએ તો એમ બરાબર એક લઈ લઈએ અને એન બરાબર પણ એક લઈ લઈએ તો બેની એક ઘાત અને પાંચની એક ઘાત બે પંચા દસ એટલે તમે જુઓ છેલ્લો અંક અંતિમ અંક કેવો આવે છે જવાબનો શૂન્ય આવે છે બરાબર આપણે બીજું એક ઉદાહરણ લઈએ બેની માથે બે લઈ લઈએ અને પાંચની માથે એક લઈ લઈએ બંને ધનપૂર્ણાંક છે ઘાતમાં બેની માથે બે ઘાત એટલે બેનો વર્ગ ચાર પાંચની માથે એક ઘાત એટલે પાંચ ચાર પંચા વીસ તો આમાં પણ છેલ્લો અંક શું આવે છે શૂન્ય આવે છે તો તમે જોઈ શકો છો તમે એમ અને એન બરાબર કોઈપણ પણ ધનપૂર્ણાંક લેશો તો શૂન્ય અંતિમ જવાબમાં આવશે 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 તે માટે વીસમો પ્રશ્ન પીએક્સ બરાબર ત્રણેક વત્તા પાંચ એક્સ એ વાસ્તવિક સંખ્યા હોય તો તેનો આરેખ ખાલી જગ્યા છે તો આનો આલેખ રેખા આવશે કારણ કે સુરેખ બહુપદી છે જે આપણી ટેક્સબુકમાં આપેલું છે એકવીસમું રેખા એલ એ ઓ કેન્દ્રિત અને આર ત્રીજા વર્તુળને ટી બિંદુમાં સ્પર્શે છે તો અહીં આકૃતિમાં તમને દર્શાવેલું છે બરાબર આ ટી બિંદુમાં સ્પર્શે છે તો ઓટી ખાલી જગ્યા એલ તો ઓટી છે એ લંબ થશે એલ ને કારણ કે રેખા છે એ આપણી પાસે આનું પ્રમય પણ છે આપણી પાસે એટલે ઓટી છે એ ત્રીજા છે અને તેની સ્પર્શ રેખા છે એલ એને લંબ થાય છે બરાબર એટલે નવું નેવું ખૂણો બને છે બાવીસમું બે વર્તુળની ત્રીજાઓનો ગુણોત્તર ત્રણ જેમ ચાર છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો બે વર્તુળ એમાં પહેલું વર્તુળને એ વન કહી દઈએ બીજું વર્તુળ એ ટુ કહી દઈએ તો એ વન એટલે કે ક્ષેત્રફળ વન અને એ ટુ એટલે ક્ષેત્રફળ ટુ સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર પાય સ્ક્વેર પહેલી પહેલાની ત્રીજી આર વન કહીએ એટલે પાય વન સ્ક્વેર બીજાની ત્રીજી આર ટુ કહીએ એટલે પાય ટુ સ્ક્વેર હવે એનો પાય પાય તો ઉડી જશે તો આર વન છેદમાં આ ટુ એટલે આપણે ત્રીજી અહીં આપેલી છે ત્રણનો સ્કવેર અને ચારનો સ્ક્વેર એટલે ત્રણનો સ્કવેર નવ અને ચારનો સ્ક્વેર સોળ એટલે નવ ના સોળ જે આપણે જેમ સ્વરૂપે લખીએ તો નવ જેમ સોળ એટલે એ જવાબ આવશે નવ જેમ સોળ જવાબ આવશે ત્રેવીસમું બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ઇન્ટુ માઇનસ મધ્યક આમાં આપણે જવા બે ત્રણ ચારમાંથી કોઈ પણ એક આવશે તે જોવાનો છે આ સૂત્ર આપણી પાસે આપેલું છે ટેક્સ્ટબુકમાં મધ્યક મધ્યસ્થ ને બહુલક ત્રણેયનો સંબંધ દર્શાવતું સૂત્ર છે ત્રણેમ બરાબર ઝેડ વત્તા ટુ એક્સ બાર જેમાં ઝેડને સૂત્રનો કરતાં બનાવીએ તો ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર થશે ખરેખર અહીંયા બહુલક એટલે ઝેડ અને અહીંયા મધ્યક એટલે એક્સ બાર એટલે કે આપણે ઝેડ માઇનસ એક્સ બાર બનાવવા માટે અહીંયા ઝેડ છે એમાંથી એક્સ બારની બાદ બાકી કરી છે આ ઉપર આપણે બનાવવું પડે છે ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર એ તો એમને એમ છે પણ એમાંથી એક્સ બાર બાદ કરીએ છીએ કારણ કે બંનેમાંથી ડાબી બાજુ પણ બાદ કરવા પડે અને જમણી બાજુ પણ બાદ કરવા પડે એટલે બંને બાજુથી આપણે મધ્યક બાદ કરેલો છે એટલે કે માઇનસ એક્સ બાર માઇનસ એક્સ બાર બંનેમાંથી બાદ કર્યા છે તો ઝેડ માઇનસ એક્સ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ને માઇનસ એક્સ બાર એટલે માઇનસ થ્રી એક્સ બાર હવે એમાંથી જમણી સાઈડ જુઓ તો ત્રણ એમ માઇનસ ત્રણ એક્સ બાર છે એમાંથી તગડો કોમન એટલે કે બાર આવશે સામાન્ય તો એમ માઇનસ એક્સ બાર રહેશે એમ માઇનસ એક્સ બાર એટલે મધ્યસ માઇનસ મધ્યક એટલે કે જવાબ આવશે આપણો ત્રણ આવશે પ્રશ્ન ગણિતની એક પરીક્ષામાં ઈશાનના સો માંથી સો ગુણ મળે એની સંભાવના ખાલી જગ્યા થાય છે તો તમે જુઓ તો શક્ય પરિણામો અને છેદમાં કુલ પરિણામો બરાબર તો સોમાંથી સો ગુણ સોમાંથી સો ગુણ આવી શકે ને સોમાંથી શૂન્ય ગુણ પણ આવી શકે ને તો ગુણની સંભાવના કેટલી રહે તો પ્રયોગના શક્ય પરિણામો એકસો એક છે બરાબર તમે શૂન્યથી શરૂઆત કરો શૂન્ય ગુણ મળી શકે એક ગુણ મળી શકે બે ગુણ મળી શકે એવી રીતે નવ્વાણું ગુણ પણ મળી શકે અને સોમાંથી સો ગુણ પણ મળી શકે આમાંથી કોઈ એક સંભાવના આવી શકે છે બરાબર તો તમે જુઓ તો અહીંથી એકથી માંડીને સો એ સો સંખ્યા સો પરિણામો અને આ શૂન્યને લઈ લ્યો તો આ એક પરિણામ તો સો વધતા એટલે ટોટલ પરિણામ છે એકસો એક બરાબર એટલે તમે જુઓ એકસો એક પરિણામ છે એ કુલ શક્ય પરિણામો છે બરાબર અને સો ગુણ મળે એવા પરિણામોની સંખ્યા એક છે તો સોમાંથી સો ગુણ મળવાની સંભાવના કેટલી તો શક્ય પરિણામો છે કુલ એ નીચે આવશે છેદમાં બરાબર અને સાનુકૂળ પરિણામો અંશમાં આવશે એટલે એકના છેદમાં એકસો એક જવાબ આવશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વિભાગ એની ચર્ચા કરી છે વિભાગ બી સી અને ડી ત્રણેયની ચર્ચા પણ હવે પછીના વિડીયોમાં કરીશું